તો જનોઈના રંગ ઉપરથી ખબર પડી જાય, સફેદ જનોઈ છે એ બ્રાહ્મણ ની છે, પીળો રંગ ની જનોઈ હોય તો એ છે સાધુ સમાજ દ્વારા સંસ્કારિત થયેલો છે. પછી નામકરણ, ગર્ભદાન, વેદાધ્યાન સંસ્કાર, અંતે અગ્નિ સંસ્કાર, આમ ક્રમશઃ 16 સંસ્કાર હતા. આપણે હિન્દુ ધર્મમાં હવે બે રહ્યા, એક તો એનું નામ પાડવું પડે કોઈ પણ એક્સ વાય ઝેડ એ, અને બીજો અંત છે એનો અગ્નિ સંસ્કાર. આપણે વાત ચાલે છે વેદ પરંપરામાં પણ એ કાળમાં કુલ ગુરુ, કુલ ગોર અથવા ગુરુમુખી કોઈ માણસને પૂછવામાં આવતું. સુને ધરે નામ ગુરુ હૃદય વિચારી, ધરે પછી ગોર બાપા નો પગ કાઢ્યો ફયો એ ભેગા થઈ, કે આ ગોર બાપા ખાલી નામ પાડી જાય અને આખા વર્ષ નો બાજરો ઘર માંથી લઈ જાય એ યોગ્ય નહીં. એનું એસોસિએશન ભેગું થયું મુકેશસિંહજી, અને એને બંધ પોકાર્યો. જેમ સરકારની સામે માણસો બંધ પોકારે, અમારે આ સગવડતા જોયા એમાં દુનિયાભરની જેટલી ફયો હતી એ બધી જ ભેગી થઈ, કે આ ગોર બાપા બીજું બધું કરે બરોબર, બાકી નામ પાડવાનું હોય તો એ અમે ભત્રીજી કે ભત્રીજા જે આવે એના નામ અમે પાડી. પછી થઈ આવ્યા અને થઈબા આવે એ નામકરણ સંસ્કાર કરે, એ 50 રૂપિયાનું ટિકિટ ભાડું ખર્ચીને આવે, નામ પાડી જાય અને 500 રૂપિયા લઈને જાય, 450 નો સીધો ધંધો, બધા જે બધું લઈ જાય તો જુદું. પછી ગોર બાપાએ નક્કી કર્યું કે આપણો ધંધો આ બધી ફયો એ ભેગા થઈને ભાગ્યો, એ ભગવાન તમે એનો તે ધંધો ભાંગજો, આ ખોટે ખોટો ધંધો કરે યોગ્ય નહીં, અમે ગોર દાદાઓ અમારો ધંધો ફયો એ ભાંગ્યો. પછી સરસ્વતીને બોલાવીને સરસ્વતીએ પરણીને આવતી સ્ત્રીના કાનમાં એને એવો શબ્દ નો ઉચ્ચાર કરાવ્યો કે પછી ગોર બાપા એની પ્રાર્થના કોઈ સાંભળી, એ ભયનું હાથે નામકરણ કરવાનું ગયું. જે દીકરા દીકરીને જન્મ આપતી હોય માં એ અગાઉથી ચોપડા ગોતી આવે, જે પ્રસંગ પાકશાસ્ત્ર છે કે દીકરો જન્મે તો આ, દીકરી જન્મે તો આ. એટલે આપણે એમ માનવું કે અત્યારની કોઈ માં દીકરા દીકરીને જન્મ આપે એ ગોર બાપાની ભૂમિકાએ ભજવે છે અને ભયની ભૂમિકાએ ભજવે છે. સુને સો સુખ ધામ રામ આસનામા, દીકરા દીકરીના નામ પાડીને ત્યારે યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ, નક્ષત્ર બધું જોવે. ખાલી આપણે એમ કહીએ કે ઓલા શેઠે શેરડી વાવી તેથી આ છોકરાનો જન્મ છે, એ ગોર બાપો ક્યાં ગોતવા?
આપણે ત્યાં દીકરા દીકરીને શાળામાં ભણવા બેસાડતા ને, એ વખતે એનો આચાર્ય હેડ માસ્ટર હોય, પૂછે કે આ દીકરીનો જન્મ ક્યારે, બોલે એ ખબર નથી, ઓલું ગામમાં બહુ પાણી આવ્યું, અડધું ગામ તણાઈ ગયું, નવો ટીંબો બન્યો, એ પછી 6 મહિને આનો જન્મ છે. એ શું માસ્ટરનો સ્વભાવ છે એ ગોતવાનું, કીધી પાણી આવ્યું. પછી ઓલો માસ્તર હોય લખી નાખે આનું નામ આપણે પોપટલાલ રાખીએ, તો કે પોપટલાલ. પણ એને માટે યોગ લગ્ન ગ્રહ વાર્તિથી બધું જોવે છે. પેલા માણસો કુંડલી જોવાનું કરતા કુંડલી મળે છે કે નહીં. દીકરા દીકરી ને મારી દ્રષ્ટિમાં તો બે જ છે, કે કુંડલી ની શ્રદ્ધા હોય તો ઠીક, ન હોય તો મારી જેમ ભગવાન ભરોસે હાલવું. પણ સાસુ અને વહુ ની કુંડલી મળે છે કે નહીં એ પેલા પસંદ કરવી. એ બે મળી તો બધું મળ્યું. આપણે ક્ષત્રિય રીત વાતોમાં ફઈની પાછળ ભત્રીજીને દેવામાં આવે એનો અર્થ હતો કે કુંડલી મળેલી જ છે, એક લોહી આ છે. આ એક પરિભાષા આપણી એક એક સમયમાં હતી. જાકે સુમિરન તેરી પુનાસા, જાકે સુમિરન તેરી પુનાસા, શત્રુહન વેદ પ્રકાશ, શત્રુહન વેદ નામ, શત્રુહન વેદ પ્રકાશ, ચારી ભેગા તત્વ રૂપ તવ સોત, ચારી આપણે મૂળ વાત ચાલે છે એ આત્મદેવે ગાયના માધ્યમથી કઈ વાંધો નહીં બાપુ, ભલે 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 કરિષ્યામિ. શુકશાસ્ત્રોર્કથા અવલંબનમ ભક્તિ જ્ઞાન વિરાગાણ સ્થાપનાય પ્રયત્ન તત્
જ્ઞાન યજ્ઞ કરિષ્યા કરિષ્યામિ શુકશાસ્ત્રોર્કથાજલ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાર્થ પ્રયત્ન તત્ સ્થાપનાય પ્રયત્ન ગાયના માધ્યમથી જેનું અવતરણ થયું એનું જન્મની કુંડલી બનાવી. આમ તો મારી આ શ્રદ્ધાનો વિષય નહીં, એક ટકો પણ મને મારી વ્યાસ ગાદીની પેલામાં એ હરિ ભજે એના માટે બધું સુલભ છે. અથવા કોઈ મહાપુરુષની કરુણા જેના ઉપર ઉતરે એને માટે આ યોગ, લગ્ન, તિથિ, કુંડલી આ બધું ગલત છે. શુક્ર ની દિન દશા છે, શનિ ની પનોતી છે, મારું આ શ્રદ્ધાની વાત નહીં. ભૂખ લાગી હોય, ખીચામાં 50 રૂપિયા હોય, બદામ ખાવાની ઈચ્છા થાય તો બદામની વાડી કરવાનો વિચાર ન કરો, 50 રૂપિયા ખર્ચીને બદામ ખાઈને ઓડકાર ખાઈને હોઈ જાવ, બાકી આ લાંબી ટૂંકી કરવી નહીં. આ રેખા ને આ રેખા મળશે એટલે આમ થશે, આ નંગ પહેરવાથી આમ થશે. રાવણ એને 10 આંગળીએ વેઢ પહેરતો હતો, ક્યાંક શુક્ર છે, ક્યાંક શનિ છે, ક્યાંક મંગળ. મારી વાત નહીં, આપણા કાઠિયાવાડ નો ભગત બાપુએ લખ્યું. નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, પવન રેડે જેને પાણી. આવું રાવણ નું વ્યક્તિત્વ ભગત બાપુએ લખ્યું છે કવિ કાગે. નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, પવન રેડે જેને પાણી. જગદંબાનું જેદી એને અપહરણ કર્યું, તેદી જમડા લઈ ગયા અને તાણી. નીતરી ગ્રહ ને એમ કે તો કાલે પલંગ ની હેઠે બાંધેલા છે, નીકળો સૂર્યદેવ બાર, એટલે સૂર્ય બાર નીકળે. મંગળ ને એમ કે હાલે મંગળ બાર નીકળ, મારે પૂજા કરવી, મંગળ બાર નીકળે. પછી એમ કે હાલે નીચે વયો જાય પલંગ ની નીચે, એટલે વયો જાય. નવગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, પવન રેડે જેને પાણી. આપ તમે જુઓ કેટલા માણસો ને કેવી રીતે ભરોસો, એક સામાન્ય ઈશારામાં માણસ બોલે. ચલાળાનો એક કવિ નામ જદુરામ, એને દાન બાપુ વિશે આવું આવું લખ્યું એને કે ભાઈ તમે ચલાળા મૂકી મૂકીને કામ વયા જાઓ. જદુરામ કહે, જબ તક મોટી ધાન મળનાર તબ તક ચલાળો ન છોડીએ, આ તો દાનેવ તણો દરબાર. એટલે તમે ચલાળા મૂકીને કામ જાઓ, અહીંયા દેવાજી દેવ હરિ વસે. તમને જો મોટી દાન મળતું હોય તો તમારું એ સદભાગ્ય છે કે તમે ચલાળા મળ્યો. એ ક્યાં ક્યાં આપણે આવી નાની નાની વાતો ગોતશું. આપણે જો શ્રદ્ધા હોય વાત જુદી, પણ આવું બધું જો તમને ગળે ઉતરતું હોય તો વિધિ વિધાન આટલું જ રાખવું કે ઈશ્વરે જે નિર્માણ કર્યું હશે એને સ્વીકાર્યા વગર કાંઈ હાલશે નહીં, અને એમાં હું તમે ગમે એમ કરીએ તોય તે આમાં કાંઈ બદલી નહીં શકીએ. માણસો એમ કે અમને પિતૃ નડે, પિતૃ નથી નડતા, માણસનો સ્વભાવ નડે, એની જીભ નડે. ઘણા માણસો એમ કે કારતક મહિનો આવે, ચૈત્ર મહિનો આવે અને ભાદરવો આવે એટલે અમને પિતૃ નડે. આપ ધ્યાન દે, ગોર બાપા સવારે સાંજ જ્યારે પૂજા કરાવે ત્યારે શું બોલે છે? ઈષ્ટ દેવતા અભ્યો નમઃ. મારો વિષય નથી કર્મકાંડ, પણ હું ભણ્યો છું થોડું. સ્થાન દેવતા અભ્યો નમઃ, ગ્રામ દેવતા અભ્યો નમઃ, પછી શું બોલે છે? પિતૃ દેવતા અભ્યો નમઃ.
સમજે, મારું તો કામ છે બ્રેઇન વોશ કરવાનું. જેને આપણે પિતૃ માનીએ, ઘણા ગામડાઓમાં ભૂતકાળમાં કાર્તક ચૈત્ર અને ભાદરવો મહિનો આવે ત્યારે પાણીયારે દીવો કરતા, બીજા દીવાઓની વાટ ઉભી રાખીએ, પિતૃની પૂજા કરી ત્યારે આપણે આડી વાટ કરીએ, બનાવે વાટ. પછી ઘરમાં જે નવા પુત્ર વધુ આવેલા હોય એને આપણે સ્ત્રી એમ કહે, ઘરની વડીલ હોય એ કે દીકરી, અને પાણીયારામાં આપણા પિતૃદેવ છે એને પગે લાગો, આવું આપણે કરીએ છીએ. પછી શું બોલાવે, એ પિતૃદેવ આ તારી લીલી વાડી છે, અમારી રક્ષા કરજે. આમ આપણે પગે લાગીએ, માથું ઓઢવું હોય જી પગે લાગીએ, કોને, પાણીયારામાં રહેલા દીવાને. એ દીવો શું છે, પિતૃનું આહવાન થયેલી એક કલ્પના છે. જેમ હોપારીમાં અમે ગોરદાદા ગણપતિ બિહારી, અને એ જ હોપારીને વેતરી, પછી બીજા માણસો એમ કે ભાઈ આ હોપારીમાં ગણપતિ રીધી સીધી બધું હતું ને, બોલે એ એને ઘરે કુંડલા વ્યા ગયા, હવે તો આ હોપારી છે માવો નાખવાની. જો આપણે પિતૃને દેવ માનીએ તો પિતૃ કોઈ દી આપણને નડે નહીં. મોટે ભાગે નડે છે એ આપણી જીભ અથવા તો આપણી આડોળા. પછી માણસો એમ કે અમે ગમે એટલા જપ કરાવીએ, અમે આમ કરીએ, એ કઈ હવળું ન પડે. હું તો એમ કહું કે આપણે દિવાલ કોઈ દી બદલવી નહીં, ખીલાના મોઢા બદલવા. જેના ઉપર આપણને પૂરો ભરોસો હોય એમાં શરણાગતિ સ્વીકારવી. એ ડાયાબિટીસ નો દર્દી હોય ને, એ ગામમાં વારંવાર ગુંદી ગાંઠિયાનો હાલતો હોય તો એ ઘરેથી ડુંગળીનો દડો ભેગો લેતો જાય અને પંગતમાં ફેરશે ત્યારે એમ કે ગાંઠિયા દ્યો, ગુંદી રેવા દ્યો, મારી થેલીમાં ડુંગળીનો દડો છે, હાલશે. એ સામાન્ય શરીર માટે આપણે દિશાને બદલી નાખીએ છીએ. અને જે વસ્તુ જ્યારે બનવાની હશે એ જરૂર બનશે. ડોક્ટરોને આપણે મળીએ તો ડોક્ટર શું કહે છે, આટલી આટલી લેબ કરી આવો, એક્સરે કરી આવો, એટલે એમાં 30% આલે ડોક્ટર નું આલે. ભુવાને મળો તો શું કહે છે કે કાંઈક જમીનમાં તારો પગ પડી ગયો છે, દાખલા બેહારવા પડશે, ધૂણવાનું ચાલુ કરવું પડશે. અમને મળો તો અમે શું કહીએ, તમને આ ગ્રહ નડે છે, આ ગ્રહ નડે છે, તને આ નડે છે. એનાથી વધારે હોય તો રાજવી પરિવાર મને મળે તો હું તુરત એને એમ કહું, તમને પિતૃ નડે છે. અરે ભલામણા પિતૃ નડતો નથી, તું ઘરમાં નડે છે એટલે હાથ દી અમને ફાળવે. આવું બધું આપણે ભૂલી જઈએ અથવા એને સ્વીકારીએ. આપ 7 દિવસ સુધી વ્યાસગાદીને સાંભળશો ને તો આવો ઘણો કચરો વયો જશે. એક આપસે કહું, આપને જેના ઉપર પૂરી શ્રદ્ધા હોય ને એનો આપ ભરોસા સહિત બહુ ભજાય. પછી દેશ દેવી માં હોય, ધરતી ઉપર જેટલી દેવીઓ છે ને એમાં આશાપુરા એક જ એવા દેવી છે જેને દેશ દેવી કહેવામાં આવે. એ એક એક પ્રદેશની કચ્છની નહોતી, એમાં પૂરા દેશની છે. મારો કહેવાનો અર્થ, આપને જે રુચિકર લાગે મારો એ અર્થ નહીં આવો. એટલે યોગ લગ્ન ગ્રહ વાર તિથિ પ્રમાણે ગાયના માધ્યમથી જે અવતરિત થયો એનું નામ ગોકર્ણ રાખ્યું. ધુંધુલીના માધ્યમથી જે અવતરિત થયો એનું નામ ધુંધુકારી રાખ્યું. બંનેને યજ્ઞોપવિત સંસ્કાર થયા. ધુંધુકારીએ અવિદ્યાનો સંગ કર્યો. 5 ગણિકાઓની મુલાકાત થઈ. આ ગણિકાઓનું નામ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5માંથી કોઈ એકનો સંગ કરે તો પણ માણસનું પતન થાય છે. તો આને 5એ 5નો સંગ કર્યો ધુંધુકારીએ. એક વખત એણે રાત રાત્રિ
Ram Jai Ram Jai Jai Ram Ram Jai Ram Jai Jai Ram Shri 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 Ram Jai Ram Jai Jai Ram ગાયના માધ્યમથી જે અવતરિત થયો એના કાન માત્ર ગાય જેવા હતા, એનું નામ ગોકર્ણ રાખ્યું. આપણે મૂળ વાત હતી એ. પછી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ ગણિકાઓનો પહેલા સંગ કર્યો. ધુંધુકારી રાજ પરિવારમાં